नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने? आजे आपणे धोरण चार विषय गणित मां पाना नंबर 107 उपर प्रकरण नंबर 10 पेटर्न नी रमत चलावता हता अथवा एनो अभ्यास करता हता। आगना वीडियो में आपणे पेटर्न केवी रीते बनावी अथवा अलग अलग पेटर्न ने जोड़ीने नवी पेटर्न केवी रीते करवी तेनो अभ्यास कर्यो हतो। त्यार पछी अक्षरो तेमज आंकड़ाओनो उपयोग करीने केवी रीते पेटर्न बनावी शकाय तेनो पण अभ्यास कर्यो हतो। आजे आपणे पाना नंबर 111 उपर पेज नंबर 111 उपर जादुई पेटर्न विषे शीखवानुं छे। जादुई पेटर्न केवी रीते बनावी शकाय अथवा केवी होय छे तेना विषे अभ्यास करवानो होय छे। अहींया मित्रों तमने एक सरस मजानुं उदाहरण आपेलुं छे। आ उदाहरणने आधारे तमारे तमारी जाते पण आगळ एक जादुई पेटर्न बनावानी छे। तो अहींया मित्रों आपणे શું કહ્યું છે જુઓ, બાજુમાં અંક 1 થી 7ની પેટર્ન દર્શાવેલ છે, જુઓ કેવી રીતે દરેક લીટીનો સરવાળો 12 થાય, બરાબર। અહીંયા આપણને 1 થી 7 સુધીના અંકો આપેલા છે, બરાબર। અને આ 1 થી 7 એવી રીતે આપણે અલગ અલગ સ્ટારમાં લખવાના છે, એકનો એક અંક ફરીવાર ન આવે, ઉપરાંત દરેક લીટીમાં એનો સરવાળો કરીએ તો કેટલો થવો જોઈએ, તો કે 12 જોઈએ આપણે। તો કે અહીંયા તમને આ લીલા રંગની લાઇનિંગ આપી છે, લીટી આપી છે, એ પ્રમાણે જોતા જઈએ આપણે કે આ એક લીલા રંગની લીટી આપી છે, એનો સરવાળો કરીએ 3 અંક થાય, બરાબર। પહેલાં અહીંયા આપણે જોઈ લે કે 1 થી 7 અંક છે કે નહીં, તો જોઈએ 1 છે, 2 અહીંયા છે, 3, 4, 5, 6 અને 7 સાત સ્ટાર આપ્યા છે અને દરેક સ્ટારમાં અલગ અલગ અંક લખવાનો છે। એકનો એક સ્ટાર ફરીવાર આવ એકના એક સ્ટારમાં ફરીવાર અંક આવવો જોઈએ નહીં, બરાબર। 7 અંકોનો ઉપયોગ કરો છો, 7 સ્ટાર છે। હવે આ લીલી લીટી કરી છે એમાં સરવાળો જોઈએ બરાબર છે કે નહીં। તો અહીંયા જુઓ મિત્રો, 2, 3 અને 7 આપ્યા, 3નો સરવાળો કરીએ આપણે તો કે 2 વત્તા 3, 2 ને 3 કેટલા થાય, તો કે 5, 5માં બીજા 7 ઉમેરીએ તો કે 5 અને 7, 5 ને 7 તો કે 12, તો આ બરાબર છે, તો કે હા 2, 3 વત્તા 7 બરાબર કેટલા થશે, તો કે 12, બરાબર। તેવી જ રીતે બીજી લીટી લીલી લીટી આ રીતે આપી છે, તો આમાં 3 સંખ્યાઓ કઈ છે, 2, 4 અને 6, તો જુઓ 2 અને 4 કેટલા થાય, 2 ને 4 6, 6માં 6 ઉમેરીએ તો 12, ખ્યાલ આવી ગયો, 2 ને 4 6, 6 ને 6 12, એટલે આ લીટી પણ 12 સરવાળો થાય છે। તેના પછી અહીંયાથી જુઓ આ ખૂણામાંથી આ ખૂણામાં આ લીટી છે, તો કે હા એનો સરવાળો કરો તો 7 ને 4 11, 11માં 1 ઉમેરીએ તો 12, તો કે આનો પણ સરવાળો કેટલો થાય છે, તો કે 12 થાય છે। તેના પછી તમે એક લીટી અહીંયા છે ઊભી જુઓ, 3, 4 અને 5, 3માં 4 ઉમેરીએ તો 3 ને 4 7, 7માં 5 ઉમેરીએ તો 7 ને 5 8, 9, 10, 11 ને 12, 7 ને 5 12, તો આ પણ કેટલા થાય છે, 12 થાય છે। હવે આડું જુઓ, 1 વત્તા 5 વત્તા 6, એટલે 1 ને 5 6, 6 ને 6 12, તો આડા પણ કેટલા થાય છે, તો કે 12 થાય છે, બરાબર, ખ્યાલ આવી ગયો મિત્રો। એટલે કે દરેક લીટીનો સરવાળો કેવો થાય છે, 12 થાય છે। હવે તમારે શું કરવાનું છે, તો કે અહીંયા જો તમને આપ્યું છે કે હવે તમે બાજુમાં દર્શાવેલ તારામાં, એટલે કે સ્ટાર એટલે કે તારામાં 1 થી 9 અંક
એવી રીતે ભરો કે જેથી દરેક લીટીના અંકનો સરવાળો 15 થાય. દરેક લીટી લીલી લીટીઓ આપી છે, અહીંયા એક અહીંયા આપી છે, આ બીજી આમ આપી છે, ત્રીજી આમ, ત્રણ ઊભી, એક બે અને ત્રણ, એટલે ત્રણ આડા ને ત્રણ ઊભા જોવાના છે. બરાબર, અહીંયા આપણને ક્રોસ જોવાનું કહ્યું નથી, આડી અને ઊભી લાઈન જોવાની છે. આડી ત્રણ અને ઊભી ત્રણ, નવ સ્ટાર છે. કેટલા છે? નવ સ્ટાર, એટલે કે નવ તારા છે. આમાં એકથી નવ સુધીની આંકડા એવી રીતે લખવાના છે કે સરવાળો કેવો થયો છે કે ઊભી અને આડી રીતે, તો કે 15 થવો જોઈએ. અહીંયા જેમ 12 થતો તેમ કેવો થવો જોઈએ? 15. ચલો આપણે લખવાનો પ્રયત્ન કરીએ. એકથી નવ સુધીના અંકો લખવાને, એકને એક સંખ્યા વારંવાર આવી જોઈએ ને. એકવાર તમે એક અહીંયા લખી નાખે તો એક બીજી જગ્યા બીજા સ્ટારમાં આવવો જોઈએ નહીં. તો સૌથી પહેલાં હું એક સંખ્યા લખું, 5. કઈ સંખ્યા આંકડો લખું છું? 5. આડી લાઈન આપણે કરીએ પહેલાં, તો 5, પછી લખું 3. બરાબર, હવે બે આંકડા લખી નાખ્યા, 5 અને 3. બરાબર, તો 5 અને 3 કેટલા થાય? 5 અને 3 8. હવે 8માં કેટલા ઉમેરું તો 15 થાય? આપણે 15 લાવવાનો છે ને. આખી લીટી કેટલી થવી જોઈએ? 15ની થવી જોઈએ આખી હરોળ. બરાબર, આડી લીટી અહીંયા 5 ને 3 8 થયા, 5 ને 3 8. હવે 15 કરવા માટે મારે કેટલા ઉમેરવા પડે? તો કે 8 થયા હોય તો 15 ઉમેરવા માટે બીજા કેટલા લખવા પડે? મારે 7 કરવા પડે. કેટલા લખવા પડે? 7. તો આ રીતે થાય ને, 5 ને 3 8, 8 ને 7 15. થઈ ગયા 15? આ એક લીટી આપણી થઈ ગઈ. એક લીટીના આધારે બીજી લીટી કરવાનો પ્રયત્ન કરીએ. હવે હવે આ 5, 3 અને 7 આવી ગયા. હવે આ આંકડો ફરીવાર આવવો જોઈએ નહીં. હવે 3 અને 7 સિવાયની સંખ્યાઓ અહીંયા લખીશું. 5 આવી ગયા છે તો બીજી અહીંયા 5ને હું લખીશ 9. 5 ને 9 કેટલા થાય? તો 5 ને 9 14 થાય. તો આપણે સરવાળો કેટલો જોઈએ અહીંયા? 15 જોઈએ. તો અહીંયા 9 ને 5 14 થઈ ગયા, અથવા 5 ને 9 14 થઈ ગયા. અહીંયા તો 14માં કેટલા ઉમેરે તો 15 થાય? તો કે 1. તો અહીંયા કેટલા આવશે? 1. એટલે જો 5 ને 9 14, 14 ને 1 15. એટલે આ ઊભી લાઈન આડી લાઈન 15 થઈ ગયું, અહીંયા ઊભી લાઈન પણ કેટલા થઈ ગયા? આપણને 15 મળી જાય છે. હવે અહીં 9 લખ્યા છે તો આ લાઈન પૂરી કરીશું. હવે 9 ને પછી અહીંયા લખીશું. કયો આંકડો નથી આવ્યો જોવાનું આપણે. 1 આવી ગયા, 2 નથી આવ્યો, 3 આવી ગયા, 4 નથી આવ્યા. તો અહીંયા 2 કે 4 આપણે લખી શકીએ. ચલો અહીંયા 4 લખું. 9 અને 4 કેટલા થાય? 13. 13માં હવે આપણે સરવાળો કેટલો લાવવાનો છે? 15. 13માં કેટલા ઉમેરીએ તો 15 થાય? તો કે 2. 9 ને 4 13, 13 ને 2 15. હવે મિત્રો જોજો કયા આંકડા બાકી રહ્યા આપણા. 1 આવી ગયો, 2 આવી ગયા, 3 આવી ગયા, 4 આવી ગયા, 5 આવી ગયા, 6 નથી આવ્યા, 7 આવી ગયા, 8 નથી આવ્યા અને 9 આવી ગયા, એટલે 6 અને 8 બાકી છે. તો અહીંયા હું 6 લખી નાખું. તો કેટલા લખીશ? 6. તો અહીંયા 6 લખું તો 1 ને 6 7 થાય. 7માં કેટલા ઉમેરીએ તો 15 થાય? તો કે 8 ઉમેરીએ તો 15 થાય. કેટલા ઉમેરીએ તો 15 થાય? 8 ઉમેરીએ તો 8 અહીંયા લખીશું તો પછી આનું પણ જોવું પડે. 15 થઈ જાય પણ આ ઊભી લાઈન થવી જોઈએ. 8 ને 2 10, 10 ને 7 17 થઈ જશે. જો અહીં 8 લખે તો આ લીટીનો 15 થઈ જાય છે, પણ અહીંયા ઊભી લાઇનિંગ એટલે કે ઊભી હરોળમાં 8 ને 2 10 ને 7 17 થશે, એટલે 15 થશે નહીં. અહીંયા થશે 6 ને 4 10 ને 13, એટલે અહીંયા પણ 15 થશે નહીં, એટલે અહીં 6 આવશે નહીં. તો આને આપણે ભૂંસી નાખીશું. તો હવે 2 આંકડા બાકી હતા, 6 અને 2, તો 2ને ટ્રાય કરીએ. અહીંયા 2 લખીએ આપણે, તો જુઓ 1 અને 2, અને 8ને અહીંયા લખીએ તો 8 ને 2 10. સોરી, 2 આવી ગયા છે, 2 પણ નહીં આવે. 6 અને 8 બાકી હતા. બરાબર, 1 આવી ગયો, 2 આવી ગયા, 3 આવી ગયા, 4 આવી ગયા, 5 આવી ગયા, 6 બાકી છે, 7 આવી ગયા, 8. 6 અને 8 બાકી છે. તો 8 અહીંયા નથી થતું, તો અહીંયા મૂકી જોઈએ 8. આપણે 8, 1 ને 8 9, બાકી શું રહ્યું? 6. 1 ને 8
नौ नौ छ पंदर थी जाए हवे अहीं चेक करो ऊभा पंदर थाय छे तो के छ ने बे आठ आठ ने सात पंदर ओके आ पण पंदर थी जाए हवे वच्चे वाली हरोळ जुओ त्रण ने चार सात सात ने आठ पंदर आ पण पंदर थी जाए तमे जुओ मित्रों अहीं बधा अंक आवी गया एक आवी गयो बे आवी गया त्रण आवी गया चार हाँ चार पांच आवी गया छ आवी गया सात आवी गया आठ आवी गया ने नौ पण आवी गया एक ने एक संख्या वारंवार आवती नथी दरेक अंक आपणे अलग अलग लख्यो छे अने बधानो सरवाळो फरी एक वखत करिए चलो पहला आडी हरोळ जोई लईए पांच ने त्रण आठ आठ ने सात पंदर ओके बीजी लीटी नौ चार तेर तेर ने बे पंदर ओके एक ने आठ नौ नौ छ पंदर आ पण ओके हवे ऊभी लाइन जोईए पांच ने नौ चौद चौद ने एक पंदर आ पण ओके छे त्रण ने चार सात सात ने आठ पंदर आ पण ओके छे सात ने बे नौ नौ छ पंदर आ पण ओके छे तो आपणे आने आ रीते लखी शकीए छीए बराबर हवे एना पछी नीचे जुओ मित्रों शुं आप्युं छे आपणने जादुई त्रिकोण શું આપ્યું છે જાદુઈ ત્રિકોણ અહીંયા તમને સ્ટાર આપ્યા હતા હવે આપણે ચોરસ ગઈકાલે આપણે ચોરસ ગયા પીરિયડમાં આપણે જાદુઈ ચોરસ વિશેથી કહેતા બરાબર ચોરસની અંદર અલગ અલગ સંખ્યા અને આંકડા આપ્યા હતા તે પૂરીને આપણે કર્યું હતું અહીંયા તમને શું આપ્યું છે ત્રિકોણ આપ્યું ત્રિકોણની અંદર આંકડા આપ્યા છે તો આ આંકડાને પણ આ રીતે સરવાળો કરીને આપેલું છે સરખો જોઈએ અહીંયા તમને શું કહે જુઓ ત્રિકોણની બીજી બાજુના અંકોનો સરવાળો પણ નવ થાય છે શું કહ્યું છે અહીંયા જુઓ આ ત્રિકોણ આપ્યો છે આ રીતે અહીંયા એક તમને સરવાળો આપ્યો છે ત્રણ ચાર અને બે એટલે ત્રણ વત્તા ચાર વત્તા બે કેટલો થયો નવ બરાબર તો અહીંયા આ બાજુ જુઓ આ એક થઈ ગયો અહીંયા કેટલા થયા અહીંયાથી અહીંયા સુધી નવ થયા બરાબર કેટલા થયા નવ અહીંયા ત્રણ વત્તા પાંચ વત્તા એક કેટલા થશે ત્રણ ને પાંચ આઠ આઠ ને એક નવ જો આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ એવી જ રીતે અહીંયા જો છ ને બે આઠ આઠ ને એક નવ તમે નોટબુકની અંદર પણ લખી શકો છો સરવાળો કરી શકો છો જુઓ આ રીતે અહીંયા આપ્યું છે ને આ રીતે ત્રણ વત્તા ચાર વત્તા બે ત્રિકોણમાં આ રીતનું તમને ત્રિકોણ આપ્યો છે ત્રિકોણ દોરું હું ત્રણ ચાર અને બે અહીંયા આપ્યા છે છ પછી એક અને અહીંયા આપ્યા છે પાંચ જુઓ કેટલી સંખ્યા આપી છે આપણને અહીંયા તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ એકથી છ સુધીની હવે આ રીતે જુઓ પહેલાં અહીંયાથી અહીંયા સુધીનો આડી લાઈન ત્રિકોણની આ એક બાજુ જુઓ કેટલા આપ્યા છે તો કે ત્રણ વત્તા પાંચ વત્તા એક ત્રણ ને પાંચ આઠ પાંચ ને ત્રણ આઠ અથવા ત્રણ ને પાંચ આઠ ને એક ઉમેરો તો નવ કેટલો જવાબ આવ્યો નવ બીજો જુઓ દાખલો હવે એ અહીંયાથી અહીંયા નીચેની બાજુ જુઓ તો એક વત્તા છ વત્તા બે અથવા બે વત્તા છ વત્તા એક બે વત્તા છ વત્તા એક બે ને છ આઠ આઠ ને એક નવ હવે ત્રીજી બાજુ જુઓ હા ત્રણ વત્તા ચાર વત્તા બે ત્રણ ને ચાર સાત સાત ને બે નવ શું થશે સરવાળો સરખો થશે બધામાં નવ નવ જવાબ આવે છે બધી બાજુનો સરવાળો એટલે આ રીતે પણ તમે કરી શકો હવે જુઓ મિત્રો તમને શું કહ્યું છે કે
एक थी छ अंकों उपयोग करी तमारो जादुई त्रिकोण बनाओ, पण नियम ध्यान राखवानो के त्रिकोणनी दरेक बाजुना अंकोनो सरवाळो 10 थाय। केटलो थवो जोईए? अहींया आपणे बनाव्यो, अहींया त्रिकोण हता आप्यो तो बराबर, अहींया केटली संख्या लखी दी? एक थी छ लखी दी बराबर। एक बे त्रण चार पांच अने छ, एक थी छ सुधीनी संख्या लखी दी, पण सरवाळो केटलो थतो तो? तो के 9। अहींया पण तमारे एक थी छ सुधीनी अंकोनो उपयोग करी त्रिकोण बनावानो छे, अने दरेक बाजुनो सरवाळो केटलो थवो जोईए? अहींया 10 थवो जोईए। केटलो थवो जोईए? 10 थवो जोईए। अहींया चलो आपणे ट्राय करीए। तो सौथी पहेला आपणे कोई एक संख्या लखीए, अहींया 1। केटला लखीए छीए? 1 लखीए। एक पछी कोई एक संख्या हूँ लखू छू अहीं छ, छ सुधीना अंको लेवाना छे ने, एक पछी छ। हवे आपणो सरवाळो केटलो थवो जोईए आखी बाजुनो? तो के 10। तो एक अने छ केटला थाय? 7। केटला उमेरीए तो 10 थाय? तो के 7 3 उमेरीए तो 10 थाय। तो अहीं लखीशूँ 3, 1 6 अने 3 એટલે 1 ને 6 7, 7 ને 3 10 બરાબર। એક બાજુ આપણે પૂરી થઈ। બીજી બાજુ જોઈએ, 1 6 અને 3 આવી ગયા, બીજા અંકો લખે। એક પછી અહીંયા હું લખું છું 4। 1 ને 4 5 થયા, 5 માં કેટલા ઉમેરે તો 10 થાય? તો કે 5। તો અહીંયા લખીશ 5, 1 ને 4 5, 5 ને 5 10, એટલે અહીંયા પણ કેટલો સરવાળો થાય છે? 10 થઈ ગયો। હવે બાકી રહ્યું, જો 1 આવી ગયા, બાકી રહ્યું 2, 2 લખવાના બાકી રહ્યા, તો 2 અહીં લખી નાખું, થઈ જશે। જુઓ 3 ને 2 5, 5 ને 5 10 બરાબર થઈ ગયા આ બાજુનો। ચલો 1 6 અને 3, 1 ને 6 7, 7 ને 3 10 ઓકે। બીજી બાજુ જુઓ, 3 2 અને 5, તો કે 3 ને 2 5, 5 ને 5 10 આ બાજુ ઓકે। પછી આ બાજુ જોઈએ, 5 ને 4 9, 9 ને 1 10, આ પણ ઓકે બરાબર। એટલે અહીંયાથી આ ઓકે છે, આ બાજુથી આ ઓકે છે, અને આ બાજુ પણ કેવી છે ઓકે, બંને બાજુ તમે સરવાળો કરી શકો છો બરાબર। એટલે આ રીતનો આપણો ત્રિકોણ આપણે સરવાળો 10 આવી શકે છે બરાબર। એના પછી જુઓ મિત્રો, અહીંયા શું કહ્યું છે આપણને, એક નવો મુદ્દો આવે છે, અંકોનું ટાવર। ટાવર ખબર છે ને, ઊંચો ઊંચો હોય તે, એટલે બીજો અહીંયા લખ્યું મિનારો પણ કહી શકાય બરાબર। આ તમને આપ્યું છે, 1 આ 2 આ 3 માળ થયા, એટલે 3 મિનારા થયા એમ। અંકોને મિનારાની જેમ પણ ગોઠવી શકાય છે, આપેલા આપેલ સંખ્યાની પેટર્ન મેળવવા આપણે નીચેથી શરૂઆત કરી છે। તમને એક ઉદાહરણ આપ્યું છે મિત્રો, અહીંયા જુઓ તમે શું કહ્યું છે, આપેલ સંખ્યાની પેટર્ન મેળવવા આપણે નીચેથી શરૂઆત કરીશું। નીચે એટલે અહીંયાથી, આ નીચેનો ભાગ કહેવાય, આ એની ઉપરનો, આ એની ઉપરનો, આ ટોચનો ભાગ કહેવાય। એટલે શરૂઆત તમારે ક્યાંથી કરવાની? તો કે નીચેથી। અહીંયા તમને એમ કહ્યું છે, શું તમને આપેલ પેટર્નનો નિયમ ખબર છે? આ પેટર્ન કયા નિયમ ઉપર કાર્ય કરે છે? તો લખ્યું છે, નીચેની લાઇનની બે સંખ્યાનો સરવાળો કરતાં ઉપરની સંખ્યા મળે છે। ચાલો જોઈએ, આપણે નીચે આપે છે 10, 20 અને 30। હવે આપણને કહ્યું નીચેની લાઇનની બે સંખ્યાનો સરવાળો કરતાં ઉપરની સંખ્યા મળે, તો પહેલાં આ બે ખાના લઈએ આપણે બરાબર। જોઈએ 10 વત્તા 20 કેટલા થાય? તો કે 30। તો અહીંયા 30 લખ્યા છે, તો કે હા 10 વત્તા 20 કેટલા થાય? 30 ઓકે। ચલો આ બે સંખ્યા લઈએ, નીચેની બે સંખ્યાઓ કીધી એટલે બે લેવી પડે, 20 અને 30। તો 20 વત્તા 30 કેટલા થશે? તો કે 50। ના ખબર પડે તો તમારે શું કરવાનું, રફ કામ કરવાનું, શું કરવાનું, રફ કામ। અહીંયા જો હમણાં કરીને આધારે બનાવીએ આ રીતે, કે 10 વત્તા 20 વત્તા 30 આપ્યું હતું, એમાં 10 અને 20 લઈએ આપણે બરાબર। અહીંયા લખ્યું છે ને આ રીતે, જો 80 આપ્યા છે,
तीस अने पचास आव्या छे। अहींया लखे छे दस वीस अने तीस। तो आ बे संख्या लो तमे, दस अने वीस केटला लेवाना छे? रफकाम करो, दस वत्ता वीस केटला थशे? तीस थाय तो तीस अहींया लख्या, आ मळी गयो आपणने, आ बेना आधारे आ मळ्यो। वीस वत्ता तीस, आ बे संख्या लो तो वीस अने तीस केटला थाय? त्रण ने बे पाँच, पाछळ जीरो, तो केटला मळ्या? पचास। हवे आ तीस अने पचास बे ज संख्याओ छे, तो बन्नेनो सरवाळो करो। तीस अने पचास एटले पाँच ने त्रण आठ, एंसी थाय, तो एंसी अहीं मळे। એટલે આને આ રીતે પણ બનાવતું જવાય। જુઓ તમને બીજી એક રીતે બતાવું કે અહીંયા આપણને ત્રણ સંખ્યાઓ આપી છે, કેટલી? ત્રણ, દસ, વીસ અને ત્રીસ, ઓકે। હવે બે સંખ્યાઓ દસ અને વીસ આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે ત્રીસ। તો અહીંયા આ રીતે બને, ત્રીસ થઈ ગયા। ચલો હવે આ બે સંખ્યાઓ तीस अने वीस केटला थाय? पचास। तो अहीं लखीशुं आपणे पचास, ओके। ख्याल आवे मित्रों? दस अने वीस तीस, अने आ बेना आधारे वीस अने तीस पचास। तो अहीं बे मीनार बनी गया, बीजो मीनार बनी गयो। हवे आ बे संख्याओना आधारे तीस अने पचास केटला थाय? तो के अहींथी, तो अहीं एक ज बनशे, थई गयुं। एटले आ रीते काम करे। એના આધારે નીચે જુઓ, દસ વીસ ત્રીસ, ત્રીસ પચાસ એંસી, બરાબર। અહીંયા તમને આ જ શીખવ્યું છે કે દસ અને વીસ, બરાબર। એટલે આ બે તમને અહીંયા આપ્યું છે, આ વીસ અને ત્રીસ આ બંનેનો જે પીળું દેખાય છે, પીળો ભાગ લાલ બોર્ડરમાં છે, વીસ અને ત્રીસનો સરવાળો કેટલો થાય? તો કે પચાસ। તો અહીંયા પચાસ લખ્યા છે। તેવી જ રીતે અહીંયા દસ વીસ ને ત્રીસનો આવી ગયું, તો ઉપર ત્રીસ અને પચાસ સંખ્યા મળે છે, તો કેટલા આવે છે? એંસી આવે છે। એટલે આ રીતે તમારે જોવાનું છે, દસ અને વીસ તો ત્રીસ મળે, વીસ અને ત્રીસ તો પચાસ મળે, એટલે ઉપરના બે મળી ગયા। હવે આ બંનેનો સરવાળો કરતાં ત્રીસ અને પચાસ એંસી થાય, ઓકે મિત્રો। ખ્યાલ આવે છે ને? ઓકે હા, હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર આવો, પાના નંબર એકસો ને તેર, બરાબર। અહીંયાના આના આ જ નિયમ ઉપર તમારે ઉપયોગ કરીને આપેલ મિનારો પૂર્ણ કરવાનો છે। અહીંયા તમે ધ્યાન રાખ્યું હોય તો તમને ખ્યાલ આવી જશે કેવી રીતે કરો, ના રાખ્યું તો અહીંયા ફરીવાર ધ્યાન રાખો મિત્રો। ચલો નીચે કેટલી સંખ્યા આપી છે આપણને? પાંચ, દસ, પંદર અને વીસ, બરાબર। કેટલાનો સરવાળો કરવાનો? બેના જોડકામાં। તો અહીંયા આ બંનેનો સરવાળો કરીએ આપણે, પાંચ અને દસ કેટલાનો કરીશું? પાંચ અને દસ, તો પાંચ અને દસ કેટલા થાય? પંદર। તો એની ઉપર જે ખાલી જગ્યા આપી છે ત્યાં લખીશું પંદર, કેટલા લખીશું? પંદર। આ બંનેનો સરવાળો પાંચ અને દસ કેટલા થાય? પંદર, ઓકે। એના પછી બીજી સંખ્યા દસ અને પંદર કેટલા લખે છે? દસ અને પંદર બે સંખ્યાઓ લેવાની છે ને, દસ અને પંદર કેટલા થાય? તો કે દસ અને પંદર પચીસ। તો પચીસ તો ઓલરેડી લખેલા છે, તો આપણે લખવાની જરૂર નથી। આગળ જુઓ, પંદર અને વીસ કેટલા લખ્યા છે? પંદર અને વીસ, પંદર અને વીસ કેટલા થાય? સરવાળો કરો, ડાયરેક્ટ આવડતો હોય તો ડાયરેક્ટ, ડાયરેક્ટ ન આવડતો હોય તો તમે રફ કામ કરી શકો છો આ રીતે, પંદર વત્તા વીસ, પાંચના પાંચ, એક ને બે ત્રણ, પંદર ને વીસ કેટલા થાય? તો કે પાંત્રીસ, તો અહીં લખવાના પાંત્રીસ। હવે આપણને કેટલા ગોળ વર્તુળ છે? ત્રણ, પંદર, પચીસ અને પાંત્રીસ, ત્રણ છે, તો બરાબર ત્રણના આધારે જોઈએ તો પહેલાં બે, પંદર ને પચીસ, ડાયરેક્ટ પણ તમે જવાબ લખી શકો, પંદર વત્તા પચીસ, પાંચમાં દસની શૂન વધી પડી એક, એક ને એક બે ને બે ચાર, પંદર ને પચીસ ચાલીસ થાય, એ પણ તમને ખબર હોવી જોઈએ। તો એના ઉપરના ખાલી વર્તુળમાં લખીશું ચાલીસ, પચીસ અને પાંત્રીસનો, પચીસ ને પાંત્રીસ કેટલા થાય? સાઠ, જો ના ખ્યાલ આવે તો સરવાળો કરો,
पच्चीस अने पात्रीस रफ काम करी नाखवानो मित्र। पाँच ने पाँच दस ने छून बधी बड़ी एक, बे ने एक त्रण ने त्रण छ, तो केटला आवशे अहींया साठ आवशे। केटला आवशे साठ। हवे बे ज संख्याओ रही छे आपणे चालीस अने साठ ने, बेनो सरवाळो करवानो छे। तो चालीस में साठ उमेरे तो केटला थाय, तो के सो। ना ख्याल आवे तो चालीस वत्ता साठ करो, जीरो नो जीरो, चार ने छ दस, के सौ। अने शून्य वाला जो सरवाड़ा हो तो आम ध्यान रखू, छ अने चार के तो दस लखी नाखो, अने आ शून्य एक मूकी देवानी बराबर सरवाड़ा में। एट्ले छ चार दस ने आ बने एक शून्य, शून्य में शून्य मरे तो शून्य एम बराबर। एट्ले आ रीते तमने मिली सके। फरी एक वक्त पाँच अने दस पंदर, दस अने पंदर पच्चीस, पंदर अने वीस पैंतीस। तेज रीते बीजी लाइन जुए तो पंदर अने पच्चीस के चालीस, पच्चीस अने पैंतीस के तो के साठ। बेज संख्याओ रही चालीस अने साठ तो के सौ। तो एना आधार मित्रों तमने आपणे चलो आने जुए, एक बे त्रण चार अने पांच संख्याओ आपी से उपरना मिनारा पूर्ण करवाना छे। पहली बे संख्याओ लई लीए एक अने बे बराबर, बे संख्याओ लेवानी छे सरवाळा माटे। एक अने बे केटला थाय तो के त्रण, एवी ज रीते बे अने त्रण केटला थाय तो पांच, एवी ज रीते त्रण अने चार केटला थाय तो के सात, एवी ज रीते चार अने पांच केटला थाय, चार ने पांच नौ। ओके हवे अहींया हवे आने भूली जाओ, आ जो त्रण अने पांच केटला थाय आठ, पांच अने सात केटला थाय, पांच ने सात ना खबर पड़े तो आ रीते गणना, सात पछी आठ नौ दस अग्यार ने बार, तो अहींया लखीशु बार। सात अने नौ केटला थाय तो के नौ ने सात सोळ बराबर, सात पछी आठ नौ दस अग्यार बार तेर चौद पंदर ने सोळ बराबर, सोळ थशे बराबर। हवे त्रण खाना रहा, पहला बे खाना जुए आठ अने बार, तो बार ने आठ वीस ना आवड़े तो सरवाळो करवानो, बार ने सोळ, सोळ ने दस छवीस, ने बे अठ्यावीस, ना ख्याल आवे तो आ रीते बार वत्ता सोळ करवाना। चौथा धोरणमां भणो एटले मौखिक सरवाळा तमने आवड़े मित्रों। छ ने बे आठ, एक ने एक बे, केटला थया सोळ ने बार अठ्यावीस। हवे बे ज संख्याओ रही छे उपर एक ज खानो पण, तो वीस वत्ता अठ्यावीस केटला थशे, आठ बे ने बे चार, वीस वत्ता अठ्यावीस केटला थशे अड़तालीस। એટલે આ રીતે તમે ઘરે પણ પ્રેક્ટિસ કરી શકો છો। તો હવે પછી મિત્રો સરવાળાનો સમાન નિયમ આપણે શીખવાનો છે, પરંતુ એને આવતા વિડીયોમાં શીખીશું બરાબર। હવે હોમવર્કમાં હું તમને થોડુંક લેસન આપું છું, જે લેસન તમારે પૂરું કરી લાવવાનું છે। બધા પોતાની નોટબુક્સ કાઢશે, પ્રકરણનું નામ છે દસ પેટર્નની રમત, એમાં લખશો ગૃહ કાર્ય। આજનું ગૃહ કાર્યમાં એમાં તમારે મિનારા પૂર્ણ કરવાના છે, મિનારા પૂર્ણ કરો આજે જે શીખ્યા એના આધારે બરાબર। હું તમને બે થી ત્રણ મિનારા આપીશ જે તમારે પૂરા કરી લાવવાના છે લેસનમાં। ચલો સૌથી પહેલા
बराबर आम लखीश हूँ चार पांच छ अने सात आना आधार तमारे मिनारा पूर्ण करी लावाना छे। बीजू लेसन आपूँ छू थोड़ूक आना जेम ज चलो एक बार वीस तीस चालीस अने पचास जीरो नहीं आता एवं दाखला तमने आपू छो बराबर एटले गुरु कार्यनी अंदर मित्रों तमारे आ बन्ने मिनारा पूर्ण करीने लावाना छे बराबर आ तमारू होमवर्क आवजो अस्तु।